सांस्कृतिक रक्षा समिति द्वारा सूरतना दिंडोली खरवासा चलथाण जेवा विस्तारोमांथी पसार थती नहेरमांथी अर्ध विसर्जित रझड़ती श्री गणेशजीनी 2500 थी वधु प्रतिमाओं ने बहार काढ़ी हजीरा खातेना दरियामां पुनः विसर्जन करवामां आव्युं छे। नहेरना पाणीमां श्री गणेशजीनी प्रतिमाओंनी स्थिति एवी हती के जेनाथी हिंदू धर्मनी लागणी दुभाई एवी स्थिति सर्जाई हती। 10 दिवस सुधी भगवान गणेशजीनी पूजा अर्चना कर्या बाद ज्यारे विसर्जन करवानी वात आवे त्यारे लोको वगर विचारीए गणेश प्रतिमानुं गमे ते जग्याए अने गमे तेम विसर्जन करी देता होय छे अने पछी आ प्रतिमानुं शुं थाय छे ए कोई जोतुं नथी। आविश प्रतिमाओनुं श्री माधव गौशाळाना गौसेवको उपरांत उधना पांडेसरा विस्तारना संस्थाना 150 થી વધુ યુવાનોને સાથે રાખી અર્ધ વિસર્જિત રજડતી પ્રતિમાઓને બહાર કાઢી હજીરાના દરિયાકાંઠે પુનઃ વિસર્જન કરવામાં આવ્યું હતું। સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાર્ય છેલ્લા 7 વર્ષથી આ પ્રકારે ગણેશ પ્રતિમાનું પુનઃ વિસર્જન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, છતાં લોક જાગૃતિનો અભાવ મળી રહ્યો છે જેનાથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાની અનુભૂતિ થાય છે। 150 થી વધુ કાર્યક ગૌ ભક્તો દ્વારા આજે દિંડોલી અને ખરવાસાની નહેરમાં જ્યાં અર્ધ વિસર્જિત હાલતમાં આપણા ગણેશજીની પ્રતિમાઓ હતી, જે 3000થી વધુ પ્રતિમાઓ હતી, તે તમામ પ્રતિમાઓ બહાર કાઢી તેમને હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવા જઈ રહ્યા છે। હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું, જો આપ બાપાને સારી રીતે વિસર્જન ના કરી શકતા તો બાપાને બેસાડવા પણ ન જોઈએ, કારણ કે જે પ્રમાણે આપણે જોઈએ છે કે જ્યાં કેનાલોમાં અડધા ફૂટથી પણ વધુ પાણી ના હોય છે અને જ્યાં કીચડો અને ગટરોનું સામ્રાજ્ય આખું હોય છે તેવી જગ્યા ઉપર ગણેશ ભક્તો દ્વારા પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવી હતી। ઉપરાંત સંસ્થાના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ વધુમાં જણાવ્યું કે જે ગણપતિ બાપાને એટલા વાજતે ગાજતે આપણે મંડપમાં લાવતા હોઈએ, 5 કે 10 દિવસ સુધી તેની પૂજા અર્ચના કરતા હોય પણ છેલ્લા દિવસે તેમનું વિસર્જન જ યોગ્ય રીતે ન કરી શકતા હોય તો આવી ભક્તિથી કોઈ લાભ નથી। એના કરતાં બાપાની સ્થાપના જ એવી રીતે કરો કે એમનું વિસર્જન પણ સન્માનપૂર્વક તમે જાતે જ કરી શકો। 10 દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવે છે। સંસ્કૃતિની રક્ષા માટે સંસ્થા દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા અને પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારની રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે, તેમ છતાં લોકોમાં જાગૃતતા જોવા મળી રહી નથી।